ચલો એક બીજી કાલે આપણે આ રીતની ઊભી અને આડી લાઈન શીખા. આજે આપણે આ રીતનું અર્ધ રાઉન્ડ શીખવાનું છે. તમારે તમારી ખાનામાં જ લખવાનું છે, પહેલાં ગૂંટવાનું છે, ત્યારબાદ એક પેજ ભરીને લખવાનું છે. હું તમને લખાવીશ એ રીતે તમારે શાંતિથી લખવાનું છે. ચલો આપણે પહેલાં ગૂંટીશું. આ રીતના મમ્મીને ત્યાં હું તમને કરી દઈ. આ રીતે તમારે ચાર પાંચ વખત નામ ગૂંટવાનું છે. તમારે તમારી ખાનાવાળી બુકમાં જ લખવાનું છે. તમે લીટી નડાડી દેશો તો એ પીછાડે જવું થઈ જશે, એટલે તમારે આ રીતે વચ્ચે વચ્ચે જ લમજો. પછી આપણે લીટી નડાડીને લખતા શીખશું. તમારે તમારી ખાનામાં રૂપમાં આ રીતે લખવાનું છે. હવે આપણે આ રીતે શીખ્યું, એટલે આપણે આ રીતે શીખા. હવે આપણે નીચેના બીજા પેજના ખાનામાં આ રીતે આપણે લખવાનું છે. આને માટે તમારે ચાર પાંચ વખત મોટો એક મમ્મીને કહેવાનું કરી દે. પછી તમારે એના ઉપર ચાર પાંચ વખત આમ ઘૂંટી ત્યારબાદ તમારે તમારી ખાનામાં રૂપમાં લખવાનું છે. હવે આ રીતના લીધું, હવે આપણે આ રીતે તમારે તમારે નોટબુકનું આખું પેજ પૂર્ણ કરવાનું કે આખું પેજ ભરવાનું છે. તમે નોટના બે પેજ ભરશો એટલે આપણે હવે રીતના પછી આમથી આ રીતના શીખા અને આમથી આ રીતના શીખા અને આ રીતના આપણે અ ભરતા શીખીશું. બરોબર, સરસ. તે આ રીતે તમારે તમારી ખાનાવાળી બુકમાં લખવાનું છે. ધન્યવાદ. જો આ રીતે આપણે અ શીખા. હવે રીતના તમે થોડા દિવસ તમે મહેનત કરશો એટલે તમને આ રીતના અ આવડી જશે. બરોબર, કાલે આપણે આડી ઊભી લીટી કરી એક એક પેજ તમે લોકોએ ભર્યો છે ને ખાનાવાળી બુકમાં, આપણે આ લીટી અને આ ઊભી લીટી કરી લીધી, એક પેજ ભર્યું હતું. આમાંથી આપણે શું શીખવા મળશે? આમાંથી આપણે આ રીતે આમ કરી સરસ મજાનો એકરો કરતા શીખીશું. બરોબર, આમ કરી મેનું હજી આપણે તમને આ રીતે રાઉન્ડ શીખવાડીશ. ત્યારબાદ આ રીતે ક્રોસમાં શીખવાડશું લીધી. ત્યારબાદ આ રીતે આડી એવી રીતના તમને અલગ અલગ રેખાંકન બધા શીખવાડીશ. એટલે તમને એકડા કપ્પો એબીસીડી જો હવે રીતના આપણે આડીને ક્રાસી લીધી આ રીતના શીખશું એટલે આપણે એમાંથી ના કરી એ કરતા શીખીશું. આ રીતના એ થઈ જશે. એ પણ તમારે શીખવાનું છે. ત્યારબાદ આપણે આ રીતના રાઉન્ડ કરી અને રીતના તમને રાઉન્ડ હોય છે એ કેસ તારે
કેવી રીતના આગળ આપણે ધીમે ધીમે શીખવાનું છે. ધન્યવાદ.